હલો એવરીવન, આપણે 3,000 કોમર્સ આંકડાશાસ્ત્રનો ક્રમ છે અને સંચયમાં ક્રમ છે. ટોપિક આપણો શરૂ છે જેમાં આપણે ઉદાહરણ 4 સુધી કમ્પ્લીટ કર્યું છે, સોરી દાખલા નંબર 4 સુધી કમ્પ્લીટ કર્યું છે. હવે ઉદાહરણ 3 એટલે કે આપણા ક્રમ પ્રમાણે દાખલા નંબર 5 પહોંચ્યા. આપણે પેજ નંબર 220 ઉપર ઉદાહરણ 3 આપેલું છે. 7PR = 42 હોય તો આરની કિંમત શોધો. ચાલો તો ક્વેશ્ચન આપણે આ રીતે સ્ટાર્ટ કરીએ. 7PR = 42 આપેલું છે. હવે બે રસ્તા છે તમારી પાસે ગણતરી કરવા માટેના, બરાબર. એક તો તમે સૂત્રની મદદથી કરી શકો. તો પહેલા આપણે સૂત્રની મદદથી કરીએ, પછી શોર્ટકટ લઈએ. તો 7PR, તો NPR નું સૂત્ર શું છે? તો કે N ફેક્ટોરિયલ એટલે 7 ફેક્ટોરિયલ. સાઈડમાં અહીંયા ફોર્મ્યુલા હું તમને લખી દઉં. NPR ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. ઓકે, ચલો તો અહીંયા 7 ફેક્ટોરિયલ છેદમાં 7 - r ફેક્ટોરિયલ બરાબર 42. ઓકે, હવે આ બેની પોઝિશન ફ્લિપ કરી દો, એટલે કે 7 - r ફેક્ટોરિયલ જમણી બાજુ અંશમાં લઈ લો અને 42 ને અહીંયા છેદમાં લઈ લઈએ. તો 7 ફેક્ટોરિયલ એટલે આમ પણ લખીએ 7 × 6 × 5 ફેક્ટોરિયલ બરાબર છે. આનાથી કોઈ ઇશ્યુ ન થાય, કારણ કે 7 ફેક્ટોરિયલ = 7 × 1 થઈ જાય. અપોન 42 = 7 - r ફેક્ટોરિયલ. હવે તમે જોવો તો કે 7 × 6 = 42, 42 કેન્સલ થઈ ગયા. આપણી પાસે શું હતું? 5 ફેક્ટોરિયલ = 7 - r ફેક્ટોરિયલ. એક સૂત્ર અથવા તો નિયમ છે જે ટેક્સ્ટમાં નથી આપેલો, કે ભાઈ બંને સાઈડ ફેક્ટોરિયલ તો ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય. દાખલા તરીકે આમ હોય x = 5 ફેક્ટોરિયલ, એનો મતલબ એવો થાય કે x = 5 થશે બરાબર છે. આમાં બી હોય x - 1 ફેક્ટોરિયલ = 10 ફેક્ટોરિયલ, તો આનો આન્સર શું થાય? તો કે x - 1 = 10. એવી જ રીતે અહીંયા આપણને બંને સાઈડ ફેક્ટોરિયલ આપ્યા છે, તો આનો મતલબ શું કરવાનો? 5 = 7 - r. માઇનસ આર પેલી સાઈડ જાય એટલે પ્લસ થઈ જશે, તો r = 7 અને 5 ને તમે લઈ લો જમણી બાજુ એટલે -5. તો r = 7 માંથી 5 બાદ કરો તો કેટલા વધશે? 2 વધશે બરાબર. પણ આ લેન્ધી કેલ્ક્યુલેશન છે, એટલી મોટી કેલ્ક્યુલેશન આપણે કરવાની કોઈ જરૂર નથી. તો આનો શોર્ટકટ કઈ રીતે યુઝ કરાય? કે આપણને આપેલું છે 7PR = 42. જો હવે આ r મેળવવાનો હોય ત્યારે જ આ કેલ્ક્યુલેશન કરવાની, 7PR = 42 બરાબર છે. હવે અહીંયા 7 એટલે n ફેક્ટોરિયલ હોય તો આપણે ગણતરી કઈ રીતે કરીએ? અહીંયા પણ આપણા અંશમાં સૂત્ર શું છે? n ફેક્ટોરિયલ નું જ છે. તો n ફેક્ટોરિયલ હોય તો આવી રીતે ગણતરી કરીએ આપણે, n × n - 1 × n - 2, એવી રીતે n - r + 1 સુધી આપણે લઈ જઈએ. પણ એ 7PR છે તો 42 આપણે લાવવાના છે, તો હું અહીંયા આ રીતે મૂકું છું 7PR = ચાલો 7 42 એટલે 7 થી શરૂઆત 7 થી જ કરવાની. અહીંયા જે નંબર આપ્યો 8 આપ્યો તો 8 થી શરૂઆત કરી, 9 તો 9, 7 પછીનો નંબર કયો આવે? 6. ચેક કરો 7 × 6 એટલે શું? 42 થતી જશે, 42 આવી ગયું. 42 નો આવે તો અથવા તો વધુ અમાઉન્ટ હોય તો હજી આગળ ગુણવાનું, 5 વડે પછી 4 વડે એમ ક્રમમાં ચાલવાનું બરાબર. તો 7PR = 7 × 6, એનો મતલબ શું થાય? 7PR = 7P2 પણ લખી શકાય ને, કારણ કે 7P2 નું વેલ્યુ શું થાય? 7 × 6. ઓકે, ચાલો 7PR = 7P2, 7 ની જગ્યાએ 7 છે તો r ની જગ્યાએ કેટલા છે? તેથી r = આ શોર્ટકટ છે. તમે આ મેથડ નો પણ યુઝ કરી શકો અને આ જ મેથડ નો યુઝ કરાય, આમાં ખોટી આપણે મોટી મેથડ ગણવાની કોઈ જરૂર નથી બરાબર છે. આ રીતે આપણે બે મેથડ થી આર મેળવી શકીએ, બટ બેટર મેથડ આ છે. દાખલા નંબર 6, સ્વાધ્યાય 6.1 નો ત્રીજો દાખલો, 227 માં પેજ ઉપર. ચલો આપણે આગળ ગણવાની જેવો જ દાખલો છે, શોર્ટકટ થી ગણીએ, કારણ કે પહેલામાં તો બે નંબરમાં આપણે આવી જતું હતું કે 7 × 6 એટલે 42, પણ અહીંયા 9PR = 30 હોય તો આની કિંમત શોધો. તો શોર્ટકટમાં કઈ રીતે સોલ્વ કરવો? દાખલો પહેલા તો લખી નાખો 9PR
इक्वल टू 3024। ओके चलो हवे स्टार्ट कई रीते 9PR इक्वल टू पहला तो 9 × 8 करो तो आवश्यक ने चेक करता जाइए। आप 9 थी स्टार्ट करो બીજે ક્યાંય નહીં, અહીંયા 9 છે કે 9 થી 9 × 8 કેટલા થયા 72 થયા। ઓકે આપણે 30 24 જોઈએ તો હજી ગુણ્યા 7 કરો તો આવશે નહીં 504 એટલે ગુણ્યા 7 કરવાથી પણ નથી આવતું। હવે આગળનો નંબર ગુણ્યા 6 કરવો જ પડશે કારણ કે આપણે 30 24 લાવવાના છે। જો 30 24 નો આવે ને ત્યાં સુધી ક્રમમાં 1/1 આપણે કેલ્ક્યુલેશન કરવાની 9 8 7 6 ચલો ગુણ્યા 6 કરીએ તો 30 24 આવી ગયું બરાબર। તો 9 × 8 × 7 × 6 એટલે 30 24 આપણે જોઈ શકીએ અહીંયા। આનો મતલબ શું થયો કે 9PR ઇક્વલ ટુ આ શું થાય 9P4 કહી શકે તો કે યસ બરાબર ને 9P4 આપ્યું હોય તો આપણે ગણતરી કઈ રીતે કરીએ છીએ 9 × 8 × 7 × 6 તો આર બરાબર કેટલા ગણાય અહીંયા બંને આર ઇક્વલ ટુ 4 9 ઇક્વલ ટુ 9 અને આર ઇક્વલ ટુ 4 તો આન્સર થશે આર ઇક્વલ ટુ 4। તો હંમેશા કેલ્ક્યુલેટરથી આપણે આ રીતે શોર્ટકટથી કેલ્ક્યુલેશન ઉદાહરણ 4 પેજ નંબર 221 ઉપર આપણે 7 પહોંચ્યા 56 બરાબર 56 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ હોય તો એની કિંમત શોધો। ચાલો ખૂબ સરળ દાખલો છે પહેલા આપણે ક્વેશ્ચન લખી નાખીએ 56 ઇન્ટુ n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ। હમણાં આપણે શીખ્યા હતા કે x ફેક્ટોરિયલ બરાબર y ફેક્ટોરિયલ હોય તો આનો જવાબ શું થાય તો કે x ઇક્વલ ટુ y બને સાથે ફેક્ટોરિયલ રિમૂવ કરી શકાય અને આ એક હંમેશા યાદ રાખજો 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1 હાલાકી આમાં આનો કોઈ યુઝ કરવાનો નથી। તો આપણે n ની કિંમત મેળવી છે તો n ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ છેદમાં 56। ઓકે ચલો 8 ફેક્ટોરિયલ ને આપણે આમ પણ લખી શકીએ કે n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ એટલે 8 × 7 × 6 પછી શું મૂકી દેવાનું ફેક્ટોરિયલ બરાબર કારણ કે 7 8 શું થાય 56 અને આપણે 56 કટ કરવાના છે 56 જ્યાં સુધી કટ ન થાય ત્યાં સુધી n નો આન્સર મળે નહીં। યાદ રાખવાનું n ની કિંમત પૂછે ત્યારે કોઈ દિવસ ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક ન હોય બરાબર છે કોઈ દિવસ અપૂર્ણાંક ન હોય કોઈ દિવસ શૂન્ય ન હોય અને કોઈ દિવસ નેગેટિવ ન હોય એટલે કે ઋણ ન હોવી જોઈએ આ ખાસ યાદ રાખવાનું પૂર્ણાંક બરાબર ને અપૂર્ણાંકમાં ન આવવો જોઈએ માઇનસમાં ન આવવો જોઈએ ઝીરો ન આવવો જોઈએ 7 8 56 56 કેન્સલ થઈ ગયા તો n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ શું થશે 6 ફેક્ટોરિયલ બંને બાજુ ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ કટ થઈ જાય n ઇક્વલ ટુ 6 બરાબર છે આપણો જવાબ થશે n બરાબર 6। ઉદાહરણ 8 સોરી દાખલા નંબર 8 ઉદાહરણ 5 પેજ 221 ઉપર n ફેક્ટોરિયલ બરાબર 2 સોરી n ફેક્ટોરિયલ છેદમાં 2 બરાબર 60 હોય તો એની કિંમત શોધો। તો આપણે ફેક્ટોરિયલ બંને સાઈડ લાવવા જરૂરી છે એટલે તમને ખબર પડવી જોઈએ કે કેટલા ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય છે। નો યાદ રહે તો કાંઈ વાંધો નહીં કેલ્ક્યુલેટરનો વ્યવસ્થિત આપણે યુઝ કરશું। તો n ફેક્ટોરિયલ ભાગ્યા 2 બરાબર 60 થાય બરાબર છે અહીંયા જવાબમાં મને ભૂલ લાગે છે n બરાબર 5 મે બી હશે તો n ફેક્ટોરિયલ બરાબર આ 2 ને અહીંયા આપણે મોકલી દઈએ એટલે શું થઈ જાય 60 × 2 તો n ફેક્ટોરિયલ બરાબર 120। હવે મને ખ્યાલ છે કે n ફેક્ટોરિયલ બરાબર 120 એટલે કે 5 ફેક્ટોરિયલ થાય પણ આપણે ચેક કરવું હોય તમારે ચેક કરવું હોય તમે કેમ કરશો કે સર અમને કઈ રીતે આવડે તો 1 થી શરૂ કરવાનું 1 × 2 જવાબ આવે ત્યાં સુધી જોતો જવાનું ગુણ્યા 3 ઇક્વલ ટુ કરતું જવાનું એટલે 6 આવ્યા પણ 3 નહીં મળ્યા ગુણ્યા 4 ઇક્વલ ટુ કરો 24 આવ્યા નહીં ગુણ્યા 5 ઇક્વલ ટુ કરો 120 આવી ગયા તો આનો મતલબ એમ આ 5 ફેક્ટોરિયલ છે તો n ફેક્ટોરિયલ બરાબર 120 એટલે કેટલા થાય 5 ફેક્ટોરિયલ બરાબર છે તો n બરાબર કેટલા થશે n બરાબર થશે 5 તો જવાબ થશે n ઇક્વલ ટુ 5 એક વાર ચેક કરી લઉં કે અહીંયા જવાબમાં ભૂલ છે કે આપણે કઈ ક્વેશ્ચન લખવામાં ભૂલ કરી છે બરાબર છે વેઇટ તો બરાબર છે આપણો જવાબ ટેક્સ્ટ બુકમાં પણ 5 જ જવાબ આપેલો છે અહીંયા ભૂલથી આપણે 6 ટાઈપ થઈ જશે તો આની જગ્યાએ આપણે જવાબ કન્સિડર કરવાનો જે છે
ક્રેડિટ આરએફ ખરીદ નાખી એટલે કોઈ ઇશ્યુ ન થાય. આપણે એની જગ્યાએ આપણો આન્સર આવે છે વાય. ઓકે, વાય ઇઝ કરેક્ટ આન્સર. ચલો, તો આઈ હોપ કે આર ની કિંમત કેન ફેક્ટોરિયલ માંથી એન કઈ રીતે મેળવવી તમને ખ્યાલ આવી ગયો હશે.